જુનિયા પુત્રી કે પુત્ર? દીકરો છે શેઠ. પણ જુનિયા, અન્ય બાળકોની જેમ મેના રુદનનો અવાજ કેમ ન સાંભળ્યો? બીજા બાળકોની જેમ એ જન્મતાની સાથે રડ્યો નથી, પણ રામનું નામ બોલ્યો હતો. રામનું નામ બોલ્યો છે? રામનું આપ્યું સંતાન પ્રથમવાર રામનું જ નામ બોલે. આપણે એનું નામ રામ બોલે પાડશું. એટલું જ નહીં, પણ એના મોમાં 32 તાજ છે. હા, અને ઘણી મોટી ઉંમરનો હોય એવું લાગે છે. શ્રીમંત ઘરનો સંતાન માય કાંગલું ન જન્મે ચુનિયા? અને ની માં જવાબ કેમ નથી આપતી ચુનિયા? તેઓ મૃત્યુ પામ્યા. નહીં, સમજાતું નથી કે પુત્ર જન્મનો આનંદ મનાવું, કે પત્નીના મૃત્યુ પર આંસુ સારું. એ તારો પુત્ર નથી મિત્ર, પણ તારો સર્વનાશ છે. શું? આ રઘુનાથ તારા પુત્રનું અસાધારણ કદ, દાંત સાથેનો એનો જન્મ, અને જન્મ સાથે શરૂ થયેલું કુદરતનું આ તુફાન પોકારી પોકારીને કહે છે કે તારા પુત્રના દેહમાં કોઈ રાક્ષસી જીવ છે. રઘુનાથ, એનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો છે. એ તારા ઘરમાં રહેશે તો દરોદ પનોદ નીકળી જશે. નહીં નહીં, આ હત્યાનું પાપ ન કરો, હું આપના પગે પડું છું. એનું જીવન એ મારો સર્વનાશ છે જુનિયા. જન્મતા વેત જ એ મારી પત્નીને ભરખી ગયો છે. એ બિચારાના ભાગ્ય ભૂંડા છે, અને હું નથી ઈચ્છતો કે એનું દુર્ભાગ્ય મારા સર્વનાશનું કારણ બને. તો એક કામ કરો, આપનો પુત્ર મને આપી દો. શું તમે? હા, હું આ ઘરની દાસી છું, મેં સંતાન છું. મારા બાળકની જેમ ઉછેરીને મોટો કરીશ. પણ જુનિયા, તારો પતિ આ વાત માન્ય રાખશે? ના ના, મારે આ ઘરમાં પડોતી ન જોઈએ. પણ જરા સમજો તો ખરા નાથ. અને અને અહીં લાવતા પહેલા તારે સમજવું જોઈતું હતું કે પારકા જણાને આપણે શા માટે ઉછેરીએ, આપણો સર્વનાશ ઉતરવા માટે. પણ જરા વિચાર તો કરું સ્વામી, કે આટલું નાનું કુમળું બાળક બિચારું કોણ ભરોસે ઉછરશે? એના બાપે ચિંતા ના કરી તો આપણે શા માટે કરીએ? સ્વામી, નક્કી કરી લે ચુનિયા, કે તારે પતિ જોઈએ કે પારકો જણ્યો, પતિ કે પારકો જણ્યો, નક્કી કરી લે ચુનિયા. ચુનિયા, નગર શેઠના કપડાં છે, ધોઈને ઘરે મૂકી આવજે. હા ભલે. આ તો છે જ છપ્પર પગો, હવે ભીખ માંગવાની વારી આવશે. તમે તજ માને ફરખી ગયો, હજી તારું પેટ ભરાયું નથી કે ભોજનના સમયે માથે આવીને ઉભો? જીવન તો ઝેર કર્યું, હવે ખાવાનું ઝેર કરવા આવ્યો છે? ચાલ નીકળ અપ કરી અહીંયા. જો શું કર્યું છે આને? આને ચોરી કરી છે. આને તો મારા ઘરમાંથી પણ ચોરી કરી, આને તો ગામમાં રાખવો એ પણ પાપ છે. આને પગલે ગામ પણ તારા જ થઈ જશે. ચાલ નીકળ નીકળ ઘડિયા.
આવી ગયા ગુરુદેવ, હું આપના સ્વાગત માટે જ અહીંયા ઊભો હતો. પધારો, પ્રસાદ તૈયાર છે. રઘુનાથ, જ્યાં પ્રભુ સ્વરૂપ બાળકનો અનાદર થાય, એ ઘરનું, એ ગામનું પાણી પણ મને વર્જ્ય છે. કિંતુ ગુરુદેવ, આપ ભૂખ્યું બાળક માત્ર પિતાની જ નહીં, આખા ગામની શરમ છે. ચાલ દીકરા, આથી તું મારા આશ્રમમાં રહેજે, અધ્યયન કરજે. આથી તારું નામ તુલસી. ચાલ. સૂર્ય પોતાના કિરણો હીરા પર પણ ફેંકે છે અને માટીના ઢેફા પર પણ. હીરો આજુબાજુ પ્રકાશ ફેલાવે છે, જ્યારે માટીનું ઢેફું નહીં. તે તુલસી, તારે નક્કી કરવાનું છે, હીરો બનવું છે કે માટીનું ઢેફું. પ્રણામ ગુરુજી, આજથી હું કોઈ દિવસ તોફાન મસ્તી નહીં કરું. સૂર્ય દેવાય નમઃ, સૂર્ય નારાયણાય નમઃ. પાણી પાણી ત્યારે જ ગુરુજીએ મારો હાથ ઝાલીને દયા દાખવી હતી. લ્યો કાકા, પાણી પીને. પણ શું મારા ભાઈ, કયા ધર્મગ્રંથમાં લખ્યું છે કે તરસ્યાને પાણી પાવું એ પાપ છે? તુલસી, પ્રભુ પ્રાપ્તિ માટે મનની સાથે તનની પવિત્રતા પણ જરૂરી છે. એ કછૂતનો સ્પર્શ કરી તે તારા દેહને, તારા ધર્મને અપરાવ્યો છે. ક્ષમા કરજો ગુરુજી, મારે મન તો સૌથી મોટામાં મોટો ધર્મ માનવ ધર્મ છે. એને ક્યારે આભડછેટ લાગતી નથી. એ તો સદાય અતિત પાવન છે. એને મન કોઈ પણ ઊંચ નથી, કોઈ પણ નીચ નથી, સૌ સરખા છે. ગુરુજી, મારી દ્રષ્ટિએ તો દયા જ ધર્મનું મૂળ છે. તુલસી, તારી દ્રષ્ટિ ખોટી છે, તે અધર્મ આચર્યો છે. તારા જેવાને આશ્રમમાં કોઈ સ્થાન નથી. ગુરુજી, હા, આથી આપણા માર્ગ જુદા છે. જોઈએ પ્રભુ કોને પ્રાપ્ત થાય છે, તને કે મને. તમે કેમ રડો છો ભાઈ? રડવાની રીત પૂછો છો કે કારણ? અરે ભાઈ, કારણ પૂછું છું. એ તો વાત જાણે એમ છે કે તું રેવા દે, બધી જ વાત માંડીને હું જ કરીશ. મારા પિતાએ મને યજમાનને ત્યાં મોકલ્યો અને યજમાને મને મીઠાઈના 7 ટુકડા આપ્યા. પછી છઠ્ઠો ખાધો તોય પેટ ન ભરાણું, પછી 7મો ખાધો ત્યારે પેટ ભરાણું. હવે રડ. અરે પણ આમાં રડવાનું કારણ શું છે? અરે ભાઈ, 7મો ખાધો ત્યારે પેટ ભરાણું. આ પહેલેથી જ 7મો ખાઈ લીધો હોત તો ઓલા 6 તો બચી જાત ને. અરે ભાઈ, પેટ તો 7મો ટુકડો ખાધો ને એટલે ભરાણું. જો 7-7 ટુકડા ન ખાધા હોત તો પેટ ન ભરાત. અરે આ વિચાર તો મને આવ્યો જ નહીં. હા, સમજી ગયો. તમે તો મારા ગુરુ થયા. અરે હવે શું કામ રડત? ચૂપ થઈ જા. ગુરુની સામે રડત ગાંડીની? વળી પાછું હવે રોવાનું કારણ એ છે કે મારા ખરધૂસ, બુડથલ, બાંગરા, કાગડા જેવા કકળાટિયા કંઠવાળા પિતાજીના પ્રવચનમાં જાઉં કે નાજુક, નમણી, કોકિલ કંઠી, અપ્સરા જેવી રૂપાળી રત્નાવલીના ભજનમાં જાઉં.
વાલાજી એ મારે કાયાની નગરી માં કેવા કેવા ઘાટ કર્યા, કેવા કેવા ઘાટ કર્યા. હાડ ચામના પિંજર માથે, હાડ ચામના પિંજર માથે ચટક દાર રંગ ભર્યા, કેવા કેવા thank you.
ધર્મ અને વર્તન માં અધર્મ કોણ છે તું? અરે પાપ ભૂપી, આ તો ગુરુ છે ગુરુ. મારું નામ તુલસી છે. અજાણ્યું લાગે છે, હું આ ગામમાં પહેલી જ વાર આવ્યો છું. એટલે જ આ શિવશંકરનો હાથ પકડવાની હિંમત કરી. મને લાગે છે કે તું ઘોર યજ્ઞાની છો. તને ખબર નથી, મારા પિતા પ્રખર પંડિત હતા. હું હંમેશા ધર્મ ગ્રંથોની વચ્ચે જીવ્યો છું. ધર્મ ગ્રંથનો બોજો લઈને ફરવાથી ગધેડા પંડિત નથી થતા. વાહ ગુરુજી વાહ. તુલસી, હું કાકા એક ગરીબ નિરાશ અબળાના નિશાસા લેવાથી તમને શું ફાયદો થશે? તુલસી હાય ગરીબ કી કભું ન ખાલી જાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. અરે વાહ ગુરુજી વાહ. તમે આ દીકરાને તો ગુરુ છો, પણ તમે તો મારા બાપના ગુરુ થવાને લાયક છો. ચૂપ ગણેશિયા. હવે ચૂપ શું? આ મુઆ ઢોરના ચામડામાં ભસ્મ ન થઈ જવું હોય ને તો બાઈના પગમાં પડી જાવ અને માગી લ્યો ક્ષમા. એની ક્ષમા માગું? હું શા માટે માગું? ક્ષમા તો એ માગે કે નથી સામનો કરી શકતા, કે નથી સજા આપી શકતા. તુલસી, હું એવી સજા આપી શકું છું જે સજા જિંદગી આખી યાદ રહે. શ્રી રામ શ્રી રામ. ચાલ ગણેશ. અરે પણ એમ ક્યાં ચાલ્યા? આ ભાઈને અડીને અભડાઈ ગયા છો તો હવે મંદિરમાં જવું છે કે નાવા? શ્રી રામ શ્રી રામ. ચાલ નથી. શ્રી રામ શ્રી રામ. નમસ્કાર ગુરુજી. બગડેલા બાપાને નવડાયા હું. તમે મને બચાવી, તમારો ઉપકાર. એમાં ઉપકાર શાનો બેન? આ તો દરેક માનવીનો ધર્મ છે. ભગવાન તમારું ભલું કરે. સાંભળો, સારું કર્યું તમે એ બેનને બચાવી, નહીં તો શિવા કાકાની સામે થવાની કોઈનામાં હિંમત નથી. એમાં કઈ મોટી વાત છે? જ્યાં દેવદૂતો જતા ડરે છે ત્યાં મૂર્ખાઓ ધસી જતા હોય છે. એક એક સવાલ પૂછું. જાણું છું. હા જાણું છું. એ જ કે હું ગમે ત્યારે તમારી આંખોની સામે આવીને ઊભો રહી જાઉં છું. નહીં પણ શું કરું, જ્યારે મેં તમને મંદિરમાં જોયા ત્યારે હું મારું હૈયું ખોઈ બેઠો. તમારું મન શું કહે છે? પ્રીતનો એ કરાર તો તમે અત્યારે કર્યો, પણ મારું હૈયું એ પેલા વિજોગ માણી ચૂકી છે. પથારીમાં હું આવું છું, તમારી યાદ હોય છે, મધરાત હોય છે, ક્યાંકથી અચાનક કોયલી ટોકી ઉઠે છે, જાણે મારું હૃદય મને સમજાતું નથી. હું શું કરું શું કરું શું કરું શું કરું? મધરાતે બોલે કોયલડી, મધરાતે બોલે કોયલડી, દિલ દરવાજા ખોલે, સજની શું કરું સજની શું કરું સજની શું કરું સજની શું કરું. મધરાતે બોલે મોરલીઓ, મધરાતે બોલે મોરલીઓ, સૂતી સીમ જગાડે, સાજન શું કરું
સાજન શું કરું, સાજન શું કરું, સાજન શું કરું. છલબલ છલબલ પાણી, આ છલબલ છલબલ પાણી, ગોરી ગોરી રાતલડી ને છલબલ છલબલ પાણી, છલબલ છલબલ પાણી. સજની શું કરું, સજની શું કરું, મીઠો અજંપો. સજની શું કરું, સજની શું કરું, સાજન શું કરું, સાજન શું કરું. ભાર ઉતારું, મેળ ન ભાર ઉતારું. આ ચંપાની દાડી થી તારા મેળ ન ભાર ઉતારું, આ મેળ ન ભાર ઉતારું. સજની શું કરું, સજની શું કરું. તો સજની શું કરું, સજની શું કરું, સાજન શું કરું, સાજન શું કરું. મધુરા તે બોલે કોયલડી દિલ દરવાજા ખોલે. સજની શું કરું, સજની શું કરું, સાજન શું કરું, સાજન શું કરું. સજની શું કરું, આ રીતે પારકરના હાથમાં હાથ નાખી ભટકતા તને શરમ નથી આવતી? યાત્રાના ધામમાં તું તારા બાપનું નાક કપાવા બેઠી છો, કુળની આબરૂ બળવી છે તારે. નાના કાકા, તમારી ભૂલ થાય છે, અમે લગ્ન કરવા માંગીએ છીએ. લગ્ન? અને તે પણ તારી સાથે? કદી નહીં. કેમ? અરે તું એવો અપશુકનિયાર છે કે તને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. જેને નથી ઘરબાર, જેને નથી મા બાપ, કે નથી કોઈ આજીવિકાનું સાધન, એવા કંગારને મારી પુત્રી પણ આવું? કદી નહીં. રત્ના, હવે આપણે આ યાત્રાના ધામમાં નથી રહેવું. આજે ને આજે આપણે ચાલી નીકળશું. ચાલ બાપુ, ચાલ બાપુ. મને તો હતું કે દર વખતની જેમ તમે આ વખતે પણ યાત્રાના ધામમાં વધારે વખત રોકાશો. ઈચ્છા તો હતી રત્નાની માં, પણ સાથે સાથે લાલચ પણ હતી કે યાત્રાળુઓમાંથી કોઈ યોગ્ય મૃત્યુ મળે તો એની સાથે રત્નાના લગ્નનું પાકું કરું. બરાબર. પણ કોઈ જ ન મળ્યું પિતાજી. એક મળ્યો હતો તુલસી, પણ એ આપણી રત્નાને લાયક નહોતો. પિતાજી,
આજ પહેલીવાર મા બાપની મર્યાદા મૂકીને પૂછું છું, ક્ષમા કરજો, પણ શું ખામી હતી એનામાં? પણ એવું શા માટે પૂછે છે? હું એમની સાથે લગ્ન કરવા માંગુ છું. એવું તો શું જોઈ ગઈ એનામાં? એના દુર્ભાગ્યની દશા એના મોઢેથી નથી સાંભળી? ભગવાન શ્રી રામચંદ્રજીને પણ વનવાસ વેઠવો પડ્યો હતો પિતાજી. આની ખબર જનક રાજાને પહેલેથી જ હોત તો એમણે પોતાની જાનકીને રામચંદ્રજી સાથે ન પરણાવી હોત. આ ધરતીની સીતાઓ માત્ર હેર ચીર અને બહેલોમાં જ રાજતી નથી પિતાજી, નહીતર રામચંદ્રજી સાથે સ્વેચ્છાએ વનવાસ સ્વીકારવાને બદલે સીતાજીએ મહેલમાં રહેવું જ પસંદ કર્યું હોત, લંકાપતિ રાવણને વશ થઈ હોત. રત્ના, સ્ત્રી સથવારાનું સામ્રાજ્ય જંખે છે પિતાજી, સામ્રાજ્યનો સથવારો નહીં. એટલે તું એમ કહેવા માંગે છે કે હું જાણી જોઈને મારી દીકરી ગરીબને ગળે બાંધું? અમીરી ગરીબી તો ઉપરવાળાના હાથમાં છે પિતાજી. તમે કોઈ શ્રીમંત ઘરમાં મારા લગ્ન કરશો તો ભાગ્યવશાત એ ગરીબ નહીં થાય, એની ખાતરી છે તમને? એટલે તું કહેવા શું માંગે છે દીકરી? એ જ કે મનમેળ વગર માળવે બેસવા કરતા હું મૃત્યુને વધારે વાલું કરીશ. ના દીકરી ના, કહું છું હા પાડી દો ને. હા કહી દે બાપુ, શા માટે બેનનું મન દુભવો છો? હું રત્નાનો દુશ્મન નથી, પણ તુલસી ગરીબ છે, દીકરીને ભૂખે મરવાનો વારો આવશે. ભૂખે મરીશ પણ ભીખ નહીં માંગુ. હેરાન થઈશ પણ હિંમત નહીં હારું. પસ્તાઈશ પણ પાછી નહીં પડું. હું વારી મરી જઈશ પણ કોઈ બીજા સાથે માળવે નહીં બેસું. જો આજ તારો નિર્ણય હોય રત્ના, અને ઘરના બધાની આજ ઈચ્છા હોય, તો આ લગ્ન મને મંજૂર છે. ક્યાં આવતી રે? કરુણા નિધાન, જે માગ્યું આપ્યું, અમારા મનોરથ પૂરા કર્યા, સદાય આવી નજર રાખજે. છોડો છોડો છોડું ને, આ શું માળ્યું છે? પ્રભુની પૂજા તો પતિ, હવે પતિના પ્રેમ નો લાગો. સ્વાદિષ્ટ ભોજન લાગે છે. જય રામજી ની જય રામજી ની જય રામજી ની જય. હરિયોમ હરિયોમ હરિયોમ, જય રામજી ની જય રામજી ની જય રામજી જય રામજી ની જય. એટલે ગણેશ પિતાના માથામાં લોટા નો પ્રહાર કરતા શરમાતો નથી? પણ લોટાને ક્યાં ખબર છે કે તમે મારા પિતાજી? બોલો શું બોલો? એમાં મારો વાંક નથી. આ છે ને તે આ રામીને ભૂખ લાગી, મેં ગાય પાસે દૂધ માંગ્યું, ગાયે લોટાને લાત મારી, લોટો તમારા માથામાં વાગ્યો અને તમે પાણીમાં પડ્યા. નાના તમે પાણીમાં જ પડ્યા રહ્યો, અત્યારે કાળ ચોઘડ્યું ચાલે છે. શું ચોઘડ્યું? ચાર પરાર પછી છે. કઈ વાંધો નહીં, પડ્યા રહો પાણી. અરે હું ગુજરી જઈશ. હે ગુજરી જાશો? હા ખાતરી થી કહો છો? પાકું કયો છો ને? ગુજરી જ જાશો ને? તો અમે તમારા ક્રિયાક્રમ ની તૈયારી કરીએ. ચાલ આપણે સગાવાલા ને કહી આવીએ. ચાલો. એ ગણેશિયા, તારું નખો જાય તારું મને બહાર કાઢ. એ ગણેશિયા, અરે રે 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 ગણેશ. રત્ના, 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 રત્ના.
રત્ના 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 હરિયોમ 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 રામ 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 તુલસીની આદૃષ્ટતા યાત્રાના ધામમાં વા લંપટવેળા અરે બેન દીકરીઓ તો એના મોઢા નહીં ખોલે પણ આપણે તુલસીને સજા કરવી જ જોઈએ ઉભારીઓ પાપ પૂપી અર્થાત મારા પરમ અપૂજ્ય પિતાજી મારા ગુરુ કોઈ દિવસ આવું કરે જ નહીં નક્કી આમાં કોઈ ગોબરાનો ગોટાળો છે જય રામજીની ચૂપ કર ગુરુની પૂછડી આ બધા ખોટાને તું સાચો ભાઈઓ ચાલો મારી સાથે એ તુલસીઓ જ્યાં હોય ત્યાંથી શોધી અને આકરામ આકરી સજા કરશું બગલ માં ખાલી શરમાતો નથી યાત્રા ધામ માં પાપ કરતા હમણાં હમણાં ગામ છોડી ને ચાલ્યો જા અને ન જાઉં તો તમે પાસ્તી નો હાથ પકડ્યો તો અરે હોય હું તો એનાથી આગળ નીકળી ગયો હતો શું એ તો હું તને સમજીને તે તમારી આંખો મને ઓળખતી નથી એમ અરે હોય ગાંડી રત્ના તું તો મારા શ્વાસોશ્વાસમાં પ્રાણમાં એવી રીતે વણાઈ ગઈ છે કે આખું એ જગત મને રત્નામય લાગે છે રત્ના આંખો જ્યાં જુએ છે ત્યાં મને ફક્ત રત્ના તું જ દેખાય છે હા શું વાત કરે છે તું જ્યાં હોય ત્યાં તને હું દેખાઉં છું અરે હા ઘડી આંકે બંધ આંકે જાગતા બેસતા ઉઠતા અરે મેલા લુગડામાં ધોયેલા લુગડામાં સૂકવેલા લુગડામાં લુગડા ધોવાના ધોકામાં બધે મને તું જ દેખાય છે અરે તારી યાદમાં મને નિંદર પણ નથી આવતી અને નિંદર આવે છે તો સપનામાં મને તું દેખાય છે ને શું અરે નેને તો જેવી મને સપનામાં તું દેખાય છે ને મને વાલ કરે છે કે તરત તાવો કાર ધા બાપ તારી આંખોમાંથી નાકમાંથી કાનમાંથી મને દેખાવા માંડે છે રામી રામી ઓહો તારા બાપને બદલે મારો બાપ ટપકી પડ્યો સપનામાં તો હક લેવા દેતો અને ટપકી પડ્યો હું કમોલ કર અરે પણ તમે કપડા પહેરીને આવ્યા છો તો શું તાજા જન્મેલા છોકરાની જેમ આવું એટલે કે તમે આ કપડા ધોવા માટે લાવ્યા છો તો કાણો લુગડા ધોવડાવા નહીં તમે ફૂંકાવા આવ્યો છો કેમ કેમ પ્રેમનો ડોળ કરીને મારા દીકરા ગણેશાને તે ફસાયો છે હે ધોબીની છોકરી થઈ અને બ્રાહ્મણની પુત્રવધુ થવા માંગે છે અસંભવ અસંભવ ભૂલી જજે મારા ગણેશાને નહીં તો બાપ દીકરીને ગામમાં રહેવું ભારે થઈ પડશે હું કોણ શિવ શંકર પ્રખર પંડિત મારે બાપુ આવવા દે તારા બાપને તમને મારી સાથે એકલા જોશે ને તો તમને મારી નાખશે શા માટે એ માનશે કે તમે મને એકલી જાણીને મારી લાજ લૂંટવા આવ્યા છો મારી છેડતી કરવા આવ્યા છો હવે મને 28 વર્ષ થયા કેટલા વર્ષ કાકા હવે પરણે 28 વર્ષ થયા ભૂલે ચૂકે મેં મારી બાયડીની છેડતી નથી કરી તો હું તારી છેડતી કરું પણ મારા બાપુ બહુ આકરા છે અને વહેમી પણ છે પહેલા ધોકે ધોકે મારશે અને પછી સાંભળશે તમારા હાડકા ખોકરા કરી નાખશે પેલા ધોકો ચલાવીશ કઈ પૂછતા નથી પૂછવું જોઈએ ને જય રામજી
મોઢામાં મરચા ભર્યા છે, એની મદ ભર્યા છે. એ તો આ આવડું મોટું પોટલું? હા, કુબેર શેઠ ને ત્યાં ઘણા મહેમાનો આવ્યા છે, એમના લુડા નું પોટલું છે. એમનો માણસ આવીને આપી ગયો. ઓહો, એટલે આજે આપણે કુબેર શેઠ ના આટલા બધા લુગડા ધોવાના છે? હા, તડાકો પડશે તડાકો. હવે આ કુબેર શેઠ ના મહેમાન ના લુગડા આપણે આ ધોકે થી અને ધોઈને એવા ઉજરા કરશું કે કુબેર શેઠ આપણા પર ખુશ થઈ જાય, આપણને ઇનામ આપે. પછી ઇનામ માંથી તારે ઓલા ઝુમણા લેવા છે, લેવા છે ને, કામી કડલા લેવા છે. તને ગમશે ને તો આવતી રહે ને, આવતી રહે ને, આ મારા આશીર્વાદ લેને. આયુષ્યમાન ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. આપના દર્શન થયા, જીવન ધન્ય બન્યું. રત્નાવલી, જીવન માત્ર ભક્ત દર્શન થી ધન્ય નથી થતું, એ તો થાય છે મનુષ્યોના કર્મોથી. એટલે તું નથી જાણતી રત્નાવલી, કિંતુ એક જન્મમાં તું હતી બ્રાહ્મણ પુત્ર રત્નાકર, જે ભાગ્યવશાત વાલિયો લૂંટારો બન્યો. શું? અને પછી મહર્ષિ વાલ્મીકી. એટલે એટલે કે હું મારા જેવી એક મામૂલી સ્ત્રી સંત વાલ્મીકી? હા, અને તારા પતિ તુલસીદાસ એ જન્મમાં તારી પત્ની હતા. એનું નામ હતું તુલસી. શું? હા, મહર્ષિ વાલ્મીકી થઈ તે એ જન્મમાં જે કર્યું એ આ જન્મમાં તુલસીદાસે કરવાનું છે. પ્રભુ પ્રાપ્તિ કરવાની છે, રામ મહિમા ગાવાનો છે. કિંતુ રત્નાવલી, તું એમાં અવરોધ બનીને ઊભી છે. હું? હા રત્ના, તે એને તારા રૂપના મોહપાશમાં બાંધી રાખ્યો છે, તારા પ્રેમે એને એનું કર્તવ્ય ભૂલાવ્યું છે, પ્રભુ ભૂલાવ્યો છે. નહીં, ભગવાનને ભજવાને બદલે એને ભૂલવાની ભૂલ કરશો તો ભવસાગર પાર નહીં કરી શકો, અને પરિણામે ભવો ભવ વાસનાના ખાબોચિયામાં ખદબદતા રહેશો. પણ દેવર્ષિ, હું સ્ત્રી એક પત્ની થઈને એમના પ્રેમના પ્રચંડ ધોધને કઈ રીતે ખાળી શકું? નારાયણ નારાયણ. રત્ના, સ્ત્રી ધારે તો શું નથી કરી શકતી? સમય આવે પતિને સાચો રાહ ચીંધે એ જ સાચી સતી. બોલ રત્ના, તું શું થવા માંગે છે? સાચી સતી કે એક સામાન્ય સ્ત્રી? તું શું ઈચ્છે છે? તારો સ્વાર્થ કે તારા પતિની ભલાઈ? તું શું જોવા માંગે છે? તારો પતિ વાસનાના ખાબોચિયામાં ડૂબી મરે એ કે ભવસાગર તરી જાય? નારાયણ નારાયણ. પ્રભુ, પતિ ભવસાગર પાર કરે એવું કઈ પત્ની ન ઈચ્છે, પણ હું કઈ રીતે સમજાવું? કયા શબ્દમાં? અરે, ક્યાં ગઈ રત્ના? રત્ના, આ શું કરો છો? કઈ નહીં. લો, જલ્દીથી તૈયાર થઈ જાઓ. રત્ના, જમવું નથી? હા હા હા,
છે. શેની? આજે ઉદાસ દેખાય છે. એ તો હા હા સમજો, આજે આખો દિવસ બહારગામ જવાનું છું એટલે ને. અરે ખાંડી, શક્ય એટલો વહેલો પાછો આવી જઈશ. રત્ના, તું તો જાણીશ તારા વગર મને જરાય ગમતું નથી. જ્યારે તું મારી સામે નથી હોતી ત્યારે જગતમાં જીવવાનું પણ મન નથી થતું. કામ કર, કામ કર. આજે બધું કહી દઉં. શિવલો દવા મત. શિવલો, શિવલો તારી તો હું. અરે અરે, તું મને સમજેશ શું? અરે શિવલા, આ ઉંમરે તું મારી જવાન દીકરી અરે ગંદા ચાળા કરતા શરમાતો નથી? હે હે, અરે તારી દીકરી અરે ગંદા ચાળા કરું? હું તો એ કહેવા આવ્યો તો કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે, એટલે કે આવું ને આવું હાઈલું ને તો તારી છોકરીને કુંવારે છોકરા રમતા હશે. અરે શિવલા, ઈ પહેલા તો હું તને જોઈ નાખીશ. લે આવતી રે, આવતી રે. રામી, નહીં નહીં રામી, આવતી રે. વિચાર કરતી હતી. એમ? હા, પહેલું સંતાન પિયર માં જન્મ લે ને. તને સારા દિવસો જાય છે ત્યારે આ વાત કે તમારી જીભ નથી ઉપડતી બેન. પણ માં, માં શું થયું? માને એ મરણ પથારીએ છે. શું? આપણે હમણાં નીકળી જવું જોઈએ. પણ એ તો બાજુના ગામમાં ગયા છે, એમની આજ્ઞા વગર. તો દાસીને જાણ કરીને નીકળીએ, બહુ મોડું થઈ જશે. ચાલ બેન. હા હા, ચાલો ચાલો ચાલો. માં, તારી રત્ન આવી ગઈ છે. માં, માં, માં. આવી ગઈ બેટા. હા માં, સુખી તો છો ને દીકરા? પ્રભુની આજ્ઞા ને માતા પિતાના આશીર્વાદ હોય પછી મારે શું દુઃખ હોય? માં, તને આખરી વાર જોવા, તારે મોઢેથી આ સાંભળવા જ મારા પ્રાણ ટકી રહ્યા હતા બેટા. માં, સદા સુખી રહેજે બેટા. સદા માં સુહાગણ રહેજે બેટા. માં, અચાનક અહીં આવી જવાથી આવું જ તોફાન મારા અંતરમાં જાગ્યું. નદી કેવી રીતે પાર કરી? આવા તોફાનમાં તો કોઈ હોડીવાળો જોખમ ન લે. મને લાકડું મળી ગયું. માણસનું મળદું પણ લાકડા જેવું સખત થઈ જાય છે સ્વામી. રત્ના, તમે ખાતરી કરી હતી કે એ લાકડું હતું કે તણાઈને આવેલું કોઈનું મળદું? કદાચ મળદું પણ હોઈ શકે,
પણ મને તો અંધારામાં કંઈ દેખાયું નહીં. તો એમ કહો કે વાસનાએ તમને અંધ બનાવ્યા હતા? રત્ના, એટલા અંધ કે પોતાની પત્નીને મળવા પણ તમે ચોરની જેમ આવ્યા? શું કરું, આવા ભયંકર તોફાનમાં મારા ટકોરા કોઈને કાને પડ્યા નહીં. વાસનાના ભૂખ્યા જમાઈ આવા તોફાનમાં અડધી રાત્રે આવશે એવી કલ્પના પણ કોને હોય? પણ તને તો વિશ્વાસ હતો ને, એટલે જ તો તે દોરડું બાંધ્યું. દોરડું મે? હા, જોઈ લે. આ દોરડું છે કપાળ તમારું, આ તો સાપ છે. ના તમને તોફાન નડ્યું, ના તમને મળતું નડ્યું, અને સાપને તમે દોરડું સમજ્યા? લોક લાજનો પણ તમને વિચાર ના આવ્યો? મારી માના મૃત્યુનો મલાજો જાળવવા જેટલો વિવેક પણ તમે ચૂક્યા? શા માટે? માત્ર આ દેહને ભોગવવા, આ હાડ માંસ ચૂથીને તમારી હવસ પૂરી કરવા? તારું સૌંદર્ય, સૌંદર્ય પ્રભુ રામનું સ્વરૂપ આનાથી વધુ સુંદર છે. આ રૂપ તો આજે છે ને કાલે નથી. અવસ્થા આવશે ત્યારે આ રૂપ હાથ તાળી આપીને ચાલતું થશે, ને એક દિવસ આ જીવ જર્જરિત થયેલા દેહનો ત્યાગ કરશે, ને રહેશે માત્ર ચપટી પર રાખ અને મુઠ્ઠી પર હાડકા. તમે આ ભોગવવા અહીંયા દોડી આવ્યા છો? હાડ માસ તરફ તો ખેદડા કૂતરા જ નજર નાખે છે સ્વામી. અવતાર પુરુષનો ને પશુના ધર્મમાં આમ ક્યાં સુધી રાચવું છે? બસ કર રત્ના, બસ કર. વાસનાના કીડા વાસનામાં જ મરે છે. જે વાસનાને જીતે છે એ જ જગતને જીતે છે. અરે આ માટીના પુતળા માટે જે લગન તમારા હૃદયમાં છે એવી જ લગન જો પ્રભુ માટે હોત તો આજે તમને પ્રભુ મળ્યા હોત. મળદાને સહારે નદી તર્યા, પણ પ્રભુને સહારે ભવસાગર તરી જાત. જાઉં છો નાથ? હા, પ્રભુને પામવા, મારા રામને પામવા. પણ આવી અંધારી રાત્રે સવારે જજો. આત્મપ્રકાશને પામવા, પ્રકાશની રાહ જોઉં. તારી પાસે આવા પળભરનો પણ વિચાર ન કર્યો. પ્રભુને પામવા વિલંબ કરું. મને માફ કરજો નાથ, મને માફ કરજો. આજ પ્રભુની આજ્ઞા હતી, આજ એમની ઈચ્છા હતી નાથ, આજ એમની ઈચ્છા હતી. કોઈ જાણ મારો રામ મળે, ક્યાંથી મારો પ્રભુ મળે. કોઈ જાણ હારા ક્યો મુજને, ક્યાંથી મારો રામ મળે, ક્યાંથી મારો પ્રભુ મળે. બાંધ્યો તો મોહ માયાનો મેજ, બાંધ્યો તો મારે હાથે ફાંસ ગળે. પિંજર માંથી પંખી ભાગ્યો, પિંજર માંથી પંખી ભાગ્યો,
पश्चिम उत्तर दक्षिण पूरब पश्चिम उत्तर दक्षिण आप मंडल के भूमि तले गाम नगर के वन वगड़ामा गाम नगर के वन वगड़ामा कई दश मारो नाथ मड़े मारो नाथ मणे क्या थे मारो राम मणे क्या थे मारो प्रभु मणे कोई जानन हारा क्यों मुझने क्या थे मारो राम मणे क्या थे मारो प्रभु मणे रात दिवस ने आठ प्रहर हूँ रात दिवस ने आठ प्रहर हूँ समरो तुझने पड़े पड़े रोम रोम रण कार जगाओ रोम रोम रण कार जगाओ मन निमारी पीड़ा तड़े क्या थे मारो राम मणे क्या थे मारो प्रभु मणे कोई जानन हारा क्यों मुझने क्या थे मारो राम मणे क्या थे मारो प्रभु मणे क्या थे मारो राम मणे मारो प्रभु मणे अरे स्त्री ने मन एनु पियर होय पारणु अने सासरा मा होय स्मशान जरे सासरिया मा जगा नथी ने तो जाओ स्मशान बाबू बाकी आदर मा हवे तारू कोई स्थान नथी थारू अमार तारा दीकरा ने लईने जा मा मा શું થયું માં શું થયું કઈ નહીં બેટા કઈ નહીં માં ચાલ હવે આપણે અહીં નથી રહેવું માં ચાલ ચાલ માં ચાલ બેટા ચાલ શું થયું બેટા બહુ ભૂખ લાગી છે માં હવે મારાથી નહીં ચલાય માં ભૂખ લાગી છે તું અહીંયા બેસી જા તારા માટે કંઈક ખાવાનું લઈ આવું હા જલ્દી આવજે માં સારું બેટા અહીંયા બેસી જા સ્વામી હું નિરાધાર એકલી અટુલી જો સ્વામીનો સાથ મળે તો સ્વામીનો સાથ મળે તું શું ઈચ્છે છે તારો સ્વાર્થ કે તારા પતિની ભલાઈ મારા સ્વામી મારા સ્વામીને મારે માં હું આડે નહીં આવું હું આડે નહીં આવું આડે નહીં આવું Jai Ram Sitaram, Jai Jai Ram
પ્રભુ ભક્તિમાં વિઘ્ન, આવા જીવન કરતા તો મૃત્યુ સારું. શું થયું ભાઈ? અરે શું થયું? હે રામ, અકળા મનમાં મારા મુખેથી નીકળેલા શબ્દો આના માટે શાપ બની ગયા. હે પ્રભુ, કોણ હશે આના માતા પિતા? ક્યાં હશે? અરે કોઈ છે? કોઈ છે? દીકરા બેટા લે જમવાન. બેટા મારા લાલ, મારા લાલ, અત્યારે શું થઈ ગયું? મારા લાલ અત્યારે શું થઈ ગયું? બેટા આ શું થઈ ગયું? તમારો પુત્ર છે? અજાણતામાં મારા મુખેથી નીકળેલા શબ્દો આના મૃત્યુનું કારણ બન્યા છે. હું અપરાધી છું, હું આપનો અપરાધી છું. જેનો છે એને પાછો લીધો, એમાં અપરાધ કેવો? પણ દેવી, હું ક્ષમાને પાત્ર નથી, શાપને પાત્ર છું. હું સામાન્ય અબળા, શાપ ક્યાંથી આપું? પ્રભુને પ્રાર્થના કરું છું કે ક્યારેક આપના આશીર્વાદથી કોઈના મર્દામાં પ્રાણ પુરાય અને આપનો ડંખ ધોવાય. ધન્ય હો, ધન્ય હો દેવી, ધન્ય હો. આવું જ વિશાળ હતે જો મારી પાસે હોત તો આ નિર્દોષ બાળકના તોફાનને મેં ક્ષમા આપી હોત. હું શું કરું? મને કઈ સમજાતું નથી. હું તમને પુત્રના મળતા પાસે એકલા મૂકું તો મારો પ્રભુ મને ક્યારે માફ નહીં કરે. બોલો શું કામ છે મારે માટે? હવે હું એકલી છું, સહાય કરવા માંગતા હો તો મારા પુત્રના અગ્નિ સંસ્કાર કરે, એના અસ્થિ ગંગાના પવિત્ર નીરમાં પધરાવી દેજો. અવશ્ય આવું ભાગ્ય, આવું ભાગ્ય મારા. ભાગ્યશાળી છે કે તારા પિતાના હાથે તારા અગ્નિ સંસ્કાર થશે. હવે મારે જીવવાનો મોહ નથી, કોઈ મોહ નથી. હવે કદાચ નહીં બળીએ સ્વામી, પણ જીવનના રાહ પર હોઈશ કે મૃત્યુના માર્ગ પર મારી સદા એક જ પ્રાર્થના હશે કે તમને પ્રભુ મળે. આજે નિરાતે વાત થશે, ના હાથમાં ધોકો નથી, ધોકો લઈ લેવા દે એટલે પછી નિરાંત. રામીના બાપુ, પેલા રડે છે કેમ? તમે મને રામીના બાપુ કીધા? કેમ, તું રામીનો બાપ નથી? છઉ, રામીની માય મને રામીના બાપુ કહીને બોલાવતી. એ આ શું કર્યું? પછી હું એને ચોંટ્યો ભરતો. એમ, આ શું કર્યું? પછી હું એને બકો ભરતો. એમ, આ શું કર્યું? પછી હું એને આમ ધોકે મારતો. ઇલા શિવલો, તેદી તો તું મારી જવાન દીકરીને ઈશારા કરીને ભાગી ગયો, પણ આજ તો હું તને વગર પાણીએ ધોઈ નાખીશ. અરે અરે અરે, ખબરદાર જો મારા પિતાજી ઉપર પ્રહાર કર્યો છે તો. વાહ ગણેશિયા વાહ, દીકરા હોય તો આવા હે. અરે મારા પિતાજી કે વધારાના નથી, એક ના એક છે. હા, અને જુઓ હું રામીને પ્રેમ કરું છું, એના પ્રેમમાં છું. હા, અને જે ઓલા ઈશારા કરતો હતો ને તે હું કરતો હતો. ઈશારા તું કરતો હતો? હા હું કરતો. અરે ઈશારા વાળીનો એમ ધમધમાવામાં જુઓ, સમજી લ્યો.
મારો ઈરાદો કઈ બુરો નથી, હું અને રામી, એટલે કે રામી ને હું પરણવા માંગુ છું. તું એક ગરીબ ધોબીની દીકરી બ્રાહ્મણ ના ઘર માં? હું એ જ કઉ છું કે અમે બે જણા પરણીએ તો એને વાંધો નથી. શું બોલો, શું બોલો તું? હવે જટ હા પાડી દો, હા પાડી દો, નહીતર આ ધનો ધોકો. હા, એને લુગડા ધોવાની ટેવ છે, ક્યાંક તમને ધોઈ નાખતે. હા હા, જટા પડો. હા કે ના, કબૂલ 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 ને કબૂલ ને. કેટલી વાર? સાત વાર. હા, સાત વાર કબૂલ ને. હવે ફરી નહીં જાવ ને? નહીં ફરું ગણેશ. હા તો રામી આમની કરાવતી રે, આમની કરાવતી રે. આપણે બે જણા મોઢા મીઠા કરી. એ ગણેશ, શ્યાવર રામચંદ્ર ની જય, પવન સુત હનુમાન ની જય. અને કઈ કઈ એવી કડવી વાણી કહી રહી હતી જેને સાંભળીને કઠિનતા પણ અકળાઈ જાય. એની જીભ, એ ધનુષ ને એના વચનો, એ અનેક બાણ જેના હૃદયમાં સ્વાર્થ, જે રામ ભગવાન ને પોતાનો સાવકો પુત્ર ગણે છે, એવી કઈ કઈ અયોધ્યાપતિ દશરથ ને કહે છે. અરે હું અહીંયા કથા વાંચું છું, વારડા નથી ગાતો, સુઈ છે ના જાઉં છો. કઈ કઈ રાજા દશરથ ને કહે છે, શું ભરત મારો પુત્ર નથી? એ ડોબા આમ ધ્યાન રાખ, આમ ધ્યાન રાખ. મન મુસુકાઈ ભાનુકુલ ભાન, ઘર ઘર શું કરો છો? કથા કહું છું એ ઊભી થઈને આલી ક્યાં? અરે બધા જાવ છો ક્યાં? રામ સહજ આનંદ નિધાન, બોલે બચન વિગત સઈ દૂષણ, મૃદુ મંજુલ જન લાગ વિભૂષણા. કઈ કઈ કહે છે, હે અયોધ્યાપતિ, તમે માગ્યું આપવાનું વચન આપ, એ વચન આજે હું માગું છું. મારા ભરતને અયોધ્યાની ગાદી અને તમારા રામને 14 વર્ષ વનવાસ. સૂર્યવંશના સૂર્ય, સ્વાભાવિક આનંદના ભંડાર, સર્વ દૂષણોથી રહિત એવા શ્રી રામચંદ્રજી મનમાં મલકાઈને એવા સુંદર અને કોમળ વચનો બોલ્યા. આ સાંભળી રાજા દશરથે કહ્યું, હે, અહીં તો કારો કાગડો નથી, ક્યાં ગયા બધા? એવી કઠોર આજ્ઞા મહારાજા દશરથ કેવી રીતે આપી શકે? પોતાના પ્રાણથી પણ વધુ વહાલા પુત્રથી વિખૂટા પડવાનું કયા માતા પિતાને ગમે? મહારાજા દશરથ મહેલોની ભીતો સાથે માથું પટકી પટકીને પૂછી રહ્યા છે, હાય રે વિધાતા, હાય રે વિધાતા, કયા ભવની સજા? પાપ પિતાનું અને સજા પુત્રને. પણ વિધિના વિધાનને કોણ બદલી શક્યું છે? શ્રવણના અંધ માતા પિતાનો શ્રાપ વલકલ ધારણ કરીને પ્રભુએ વનવાસ તરફ પ્રયાણ કર્યું. આગળ આગળ રામચંદ્રજી, પાછળ માતા જાનકી અને લઘુબંધુ લક્ષ્મણ ચાલ્યા જતા હતા. જાણે અયોધ્યાના પ્રાણ ચાલ્યા જાય છે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન જાય. આ
ચંદ્ર ની બંધ કર બંધ કર આ બકવાસ તુલસી બંધ કર શું વાત છે કાકા શું વાત છે ભાઈઓ બહેનો જો આ કોઠિયો એનું શરીર ગંધાય છે એ કથા સાંભળવાને લાયક નથી એમણે તમારું શું બગાડ્યું છે હવે મારું શું બગાડવાનો હતો અરે ભગવાનની નજરે પાપી છે એટલે તો ભગવાને આખરી સજા કરી છે આ કથા સાંભળીને તમે શું પુણ્ય મેળવવાના હતા અને આ પાપીઓ આગળ બેસીને રામ શ્રી રામ ના જો જો એમ જો તો ચાલે જો જો ના 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 ભાઈ આપને પણ કથા સાંભળવાનો એટલો જ અધિકાર એમ તો ચાલો ભાઈઓ આ પાપીઓનો પરછાયો પણ ન જોઈ ઊભા થાઓ હાલો હાલો પાપિયા તો મારા પિતા જ છે જન્મતા પહેલા સંતાનોને પિતા પસંદ કરવાની પ્રભુએ પ્રથા રાખી હોત ને તો આ બાપ તો હું પસંદ ન જ કરત ન જ કરત નરિશ્યા આવું બોલતા તને શરમ ના આવી ને આવું ન કરવાનું કરતા તમને શરમ ના આવી હવે ન કરવાનું તો તમે માં દીકરો કરો છો હું કથા કરું છું ને બીજાની કથામાં જઈને બેસો છો હા ને ઈ જ વાત તમને કઠે છે એટલા માટે તો તુલસીદાસજીની કથામાં આવીને તમે ધાંધલી કરો છો પણ એટલું યાદ રાખજો પિતાજી અંધકાર અજવાળાનો ગમે તેટલો સામનો કરે ને તો એમાં નાશ તો અંધકાર નો જ થાય છે ગણેશા હું અંધકાર નથી પણ વિફરેલું વાવાઝોડું છું તારા ગુરુ જેવા લાખો દીવડાને બુઝાવી નાખવાની મારામાં શક્તિ છે અરે ભૂલો છો પિતાજી તમે પ્રગટેલ દીવડાને બુઝાવી નાખનાર વિફરેલ વાવાઝોડું નથી પણ પ્રગટેલ દીવડા પર પડીને બળી મરનાર જીવડા છો જીવડા ગણેશા તારા ગુરુને કથા તો શું પણ જો ગામ ન છોડાવું ને તો મારું નામ પ્રખર પંડિત શિવશંકર નહીં બોલો સિયાવર રામચંદ્ર ની પવનસૂત હનુમાન ની શ્રીરામ પ્રભુ શ્રીરામ જય રામ જય જય રામ તુલસીદાસજી કોણ કોણ ભાઈ તુલસીદાસજી કોણ આપના શ્રાપથી જે બાળક મૃત્યુ પામ્યો હતો એનું હું પ્રેત છું રામ 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 શું મારા ક્રોધે તારી આવી અવદશા કરી રામ રામ હે પ્રભુ આ પાપમાંથી ક્યારે મુક્તિ મળશે તમે પાપી નથી તુલસીદાસજી પ્રભુ સ્મરણમાં મેં બાધા નાખી એટલે હું પ્રેત બન્યો ત્યારથી હું આ વૃક્ષમાં રહું છું અને આપના મુખેથી રોજ રામ કથાનું શ્રવણ અને પવિત્ર જળ સિંચનને કારણે હું આજે પ્રેત યોનિમાંથી મુક્ત થઉં છું શું ભેટ ધરું આપના ચરણોમાં શું સેવા કરું આપની શું જોઈએ આપને કઈ નહીં ધન વૈભવ નહીં કઈ નહીં હૃદય તો માત્ર રામ લક્ષ્મણના દર્શન ઝંખે છે તો પેલા વૃત્ત કોળીના પગ પકડી લો શું કોળીના હા એ કોળી નથી પરંતુ રામ કથા સાંભળવા આવતા સાક્ષાત પવનપુત્ર હનુમાન છે હનુમાનજી હનુમાનજી ઉભા રહો હનુમાનજી હનુમાનજી મારી વાત તો સાંભળો ઉભા રહો ક્યાં ગયા ક્યાં ગયા હનુમાનજી હનુમાનજી ઉભા રહો મારી મારી વાત સાંભળો નહીં ક્યાં ગયા પ્રભુ મારી એક ઈચ્છા પૂરી કરો આ પામરની એક ઈચ્છા પૂરી કરો પવન પુત્ર હનુમાન મારી એક વાત તો સાંભળો બજરંગબલી હું તમને એમને નહીં જવા દઉં તમે મારી વાત સાંભળો હનુમાનજી હનુમાનજી મુજ પામર પર દયા કરો મુજ પામર પર દયા કરો મને પ્રભુ રામના દર્શન કરાવો નથી હું હનુમાન નથી શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ શ્રી રામ હનુમાનજી કોળીનો સ્વાંગ રચી તમે આંખને છેતરી શકો છો પણ અંતરની ઓળખાણને નહીં પ્રભુ રામના સોગંદ ખાઈને કહો કે આપ હનુમાન નથી પ્રભુ પ્રભુ રામના દર્શન ની તો ચિત્રકૂટના ઘાટ પર તમને રામના દર્શન થશે
चित्रकूट के घाट पर अनभय संतन की भीड़ तुलसीदास चंदन घसे अन्य तिलक करे रघुवीर तुलसीदास जी हनुमान जी हनुमान जी लागे छे के मारा पाप हजू धोवाया नथी मने प्रभुए दर्शन नहीं आप्या તમે એમને ઓળખી ન શક્યા શું તુલસીદાસજી તિલક કરી જનાર બે રાજકુમારો સ્વયં રામ લક્ષ્મણ હતા શું એ બે રાજકુમારો રામ લક્ષ્મણ હતા હું મૂર્ખ એમને ઓળખી પણ ન શક્યો પ્રભુ પ્રભુ મને ક્ષમા કરો પ્રભુ મને ક્ષમા કરો બોલો સંત તુલસીદાસજી મહારાજનો આ શું કરો છો જય બોલાવો મારા પ્રભુ રામનો અરે સ્વયં પ્રભુએ જેને સદેહે દર્શન દીધા સ્વહસ્તે તિલક કર્યો એ પણ પૂજનીય જ ગણાઈને ગુરુજી એવું નથી પ્રણામ તુલસીદાસજી પ્રણામ આવો પાસે આવો એ હરિજન ભગત છે ગુરુજી ગણેશ તો આપણે સામે ચાલીને એમની પાસે જવું જ જોઈએ બોલ બહેન આમંત્રણ આપવા આવી છું આપ અમારે ત્યાં કીર્તન કરવા પધારો અવશ્ય રામ 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 તુલસી આ હરિજનના આમંત્રણનો સ્વીકાર કરીશ તો તારો અવતાર અભડાશે કાકા શબરીના એઠા બોર ખાનાર પ્રભુ રામચંદ્રજી શું અભડાયા હતા હવે એ તો પ્રભુ રામ હતા આપણે એમના ચરણરજ પૂજીએ ને એમના આચરણને અમલમાં ન મૂકીએ હવે જે પોતે ભૂખે મરે છે તને શું ખવડાવવાના હતા ભાવના જોવાય કાકા ભોજન નહીં રામ 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 એમનું ભોજન એટલે ઉકરા ઉપરથી આણેલા એઠવાડના ટુકડા એ કોણ ખાય કાગડા અને કૂતરા તો પછી એમ કરો પિતાજી ઈ તમે જ જમી આવો પિતાજીને કૂતરો કે છે અરે કૂતરા તો હારા હોય ઓળખી તને તો ભસે નહીં ડર નાલાયક ના ના આમ અછૂતોના કારણે આમ અંદરો અંદર ઝઘડા ન કરશો ચાલ ભાઈ ઉભી રે બહેન અમને લીધા વિના જઈશ આપ આવશો અરે હું પણ સાથે આવીશ ખબરદાર ગણેશા પ્રખર પંડિત શિવશંકરનો પુત્ર થઈને ત્યાં પગ મૂક્યો છે તો પિતાજી ભગવાન કાશી વિશ્વનાથના મંદિર ઉપર જે સૂરજના કિરણો પડે છે ને એ જ સૂરજના કિરણો હરિજનવાસમાં હરિજનોના આંગણાને પણ અજવાળે છે પેલા એ કિરણને ત્યાં જાતા અટકાવો પણ તું ક્યાં કિરણ છો એ ક્યાંથી હોઉં તમે ક્યાં સૂરજ છો ચાલો ગુરુજી પધારો ચાલો બહેન આપણી પરંપરાગત પવિત્રતા ધૂળમાં મળશે એ પાપ તો પવિત્ર ગંગા પણ નહીં થઈ શકે તુલસી એ સંસાર મે બાત બાત કહેલો સબસે હિલ મિલ ચાલીએ જેમ નદી નાવ સંજોગ મળ્યો મનુષ્ય જન્મય અવતાર માંડ કરીને તમે ભજ્યા નહીં રે ભગવાન એ તદરીને તેથી ખાશો જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભા
થઈ પણ પાછી ફેર નહી આવે મૂર્ખ મુદગે ભવસાગરની ભૂલવણી માં ભવસાગરની ભૂલવણી માં વીતી ગયા રે જુગ ચાર ફેરા ફરીને માટે રામ નામ સંભા જઠરાગની માં જુગ તેરા કો નવ માસ અરજી કીધી અલબેલાની અરજી કીધી અલબેલાની બાર ગયો રે અવતાર દયા કરીને માટે રામ નામ સંભા તપતીરથ કાઈ નવ કીધો જપ તપતીરથ કાઈ નવ કીધો એક નામ યાદાર રામ હરીનો માટે રામ નામ સંભા શ્રી રામ 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 શ્રી રામ 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 જય જય રામ ભાઈ આ શું કરો છો? બાળક તો પ્રભુનું સ્વરૂપ કહેવાય, એનું તો હાથ ન ઉગામાય. એ તો આજે તમને જમવા બોલાવ્યા છે ને એટલે એવું લાગે છે. બાકી એક દિવસ દુખાઈ રહેવું પડશે તો તમને તમારો પ્રભુ પણ ના યાદ આવશે, સમજ્યા? મારો રામ કદી કોઈને ભૂખ્યા સોડાવતો નથી ભાઈ. રામ ક્યાં છે રામ? એ હોત તો આખો દિવસ મજૂરી કર્યા છતાં અમારે ભૂખ્યા ન રહેવું પડે. એ હોત તો અમારા નસીબમાં કાયમની ગરીબી ન લખી હોત. એ હોત તો મછૂતોને કાયમ હરતું ના થવું પડત. તમારો એ રામ વસે છે શ્રીમંતોની હવેલીઓમાં, મહારાજાઓના મહેલોમાં. આ મછૂતોથી થોડી દૂર ભાગે દૂર ભાગે. ભાઈ મારો રામ દરેકના રોમે રોમમાં વસતો હોય છે. જો તમારા હૃદયમાં સાચી શ્રદ્ધા હોય તો એ સદાય તમારી સાથે જ છે. આજુ આજે પ્રભુ મારી ઝૂંપડી તિરસ બની ગઈ. આવ્યો આતમ પાપી પાખંડી ઉતારો, પકડી લ્યો. પકડી લ્યો એને,
પણ મારા ગુરુનો અપરાધ શું છે? જય રામજી, એનો જવાબ કાશી નરેશ આપશે. તમારા ઉપર આરોપ છે તુલસીદાસ, ધર્મને નામે ધતિંગ કરી ભોળી પ્રજાને છેતરો છો અને ઢોંગ કરી એમને લૂંટો છો. આ હળહળતું જૂઠાણું છે મહારાજ. જેણે કદી સૂરજના દર્શન નથી કર્યા એવા ઘુવડે કરેલી ખોટી ફરિયાદ છે. અરે ચિત્રકૂટના ઘાટ પર સાક્ષાત પ્રભુએ જેને દર્શન દીધા છે એ ઢોંગ ધતુરા શું કામ કરે? એમ પ્રભુ એટલા બધા સસ્તા છે કે ગમે ત્યારે ગમે તેને દર્શન આપે? છતાં જો આ વાત સત્ય હોય તો આપો એનું પ્રમાણ અને દેખાડો કોઈ ચમત્કાર. મહારાજ, પ્રભુના સાક્ષાત્કારને તમે ચમત્કાર માની બેઠા છો. મારો પ્રભુ, મારો પ્રભુ નજરબંધીના ખેલ કરનાર કોઈ જાદુગર નથી, ને હું પરચા પૂરા પાડતો કોઈ સંત નથી. હું તો છું ભક્ત. મારા રામનો હું શું ચમત્કાર દેખાડું? આ તમારી જીત છે તુલસીદાસ. નહીં નહીં મહારાજ. સૈનિકો, પકડી લો તુલસીદાસને અને કેદમાં નાખો. મારી આજ્ઞા છે એમને રોજ 10-10 કોરડા ફટકારવામાં આવે. નાના નરેશ, ભક્તને પડકારવો એ ભગવાનને પડકારવા બરોબર છે. આવી ભૂલ ન કરો, નહીતર ભગવાનનો કોપ તમારા પર ઉતરશે. તો એને હું ચમત્કાર માનીશ ને તુલસીદાસને મુક્ત કરીશ. સિપાઈઓ, લઈ જાઓ એમને. શ્રી રામ. એ બજરંગ બલી, કર દે ભલી તોર દુશ્મન કી નલી. શ્રીરામ શ્રીરામ શ્રીરામ. મારા ગુરુજીને કેદખાનામાંથી એમ ખેમ ખેમ કુશળ છોડાવો પ્રભુ. શ્રીરામ 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 જય શ્રી હનુમાન. જાઓ અટકા ભરે જાતો. એમાંથી બચવું હોય તો રામ ભક્ત ની માફી માંગો, ઈ સંત ને કેદમાંથી મુક્ત કરો, નહીતર આ તમારી જનતાનું હમણાં દહન થઈ જશે. હાલો જટ, હાલો કેદખાનામાં, હાલો હાલો હાલો. છોડી દો એને. માફ કરો તુલસીદાસજી, હું અભૂત આપને ઓળખી ન શક્યો. હવે આપ મુક્ત છો. મુક્ત? પણ આપ શ્રી તો ચમત્કાર જોવા માંગતા હતા ને. અરે ગુરુજી, ભગવાન રામચંદ્રજી ની વિફરેલી વાનર સેના એ એમના મહેલ માં જે હાહાકાર મચાવ્યો છે ને, એ શું ઓછો ચમત્કાર છે? અને એ ચમત્કાર થયો ને, એટલે તો આ નમસ્કાર કરવા આવ્યા છે. પ્રભુ, ભીડ પડે ત્યારે તું બારે થાય છે. તુલસીને માનભેર મુક્ત કરો. આતે મુક્ત કરી દીધી ને બાપા ભૂપી રિફેલી વાનર સેનામાંથી એક વાંદરાએ એક જણાને પછાડી દીધો. બીજો વાંદરો એની માથે ચડી બેઠો. હા, અને પછી ત્રીજા વાંદરાએ એના મોઢા માથે વિખોડિયા ભરી લીધા. પછી ચોથા વાંદરાએ એનું નાક કાઢ્યું. પછી પાંચમા વાંદરાએ એના વાળ વીછી નાખ્યો. પછી છઠ્ઠા વાંદરાએ એના કાન કાઢ્યા. પછી સાતમા વાંદરાએ એને ખખડાવી નાખ્યો. પછી આઠમા વાંદરાએ એને પાટો.
એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. મસ્તક નમાવી મુરલીધરના આશીર્વાદ નહીં લ્યો તુલસીદાસજી? કહબર નઉ છબી આપકી ભલે બિરાજે હુનાથ, તુલસી મસ્તક તબ ન મેં જબ ધનુષ બાણ લેઉ હાથ. સ્વરૂપ જુદા, સ્વરૂપના નામ જુદા, પણ પ્રભુ તો એક જ છે. સાવ સાચી વાત છે નાભા સ્વામી. તો પછી આવી જીદ શા માટે? આ જીદ નથી, લાડ છે. જોઉં છું કે આજ મારો વાલીડો મારા લાડ પૂરા કરે છે કે નહીં. લાડ તો એ કોઈ પણ સ્વરૂપમાં ક્યાં નથી લડાવતો, અને એમાંય કૃષ્ણ સ્વરૂપ એટલે તો આહા, શું એમની અલૌકિક છબી, એ મનમોહક સ્મિત, એની બંસરી ધારણ કરવાની એ અદ્ભુત છટા, અને એમાંથી નીકળતા આખા જગતને મોહી લેતા એ સૂર, એ રાસલીલા. જશોદા ના જાયા થી નંદજી ના લાલા થી, જશોદા ના જાયા થી નેડ લોડે લાગ્યો મને, નેડ લોડે લાગ્યો નંદજી ના લાલા થી, જશોદા ના જાયા થી નેડ લોડે લાગ્યો મને, નેડ લોડે લાગ્યો. Thank you.
कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे कृष्ण 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 પ્રભુ આજે તમે મારી લાજ રાખી બોલો ભગવાન શ્રી રામ નો જય ભગવાન શ્રી કૃષ્ણ નો જય તુલસીદાસજી આપ મહાન છો આપના કારણે મને રામ સ્વરૂપના દર્શન થયા અરે રે નવા સ્વામી આ શું કરી રહ્યા છો આપના કારણે તો મને કૃષ્ણ સ્વરૂપના દર્શન થયા આપનું સ્થાન મારા હૃદયમાં છે અંતે મરી પરવારી જેણે પોતાની પત્નીનો ત્યાગ કર્યો એવા પાપિયાનું પૂજન સ્વાગત થી અને એનું પૂજન તો સ્વાગત થી નહીં પથ્થર થી પથ્થર થી પુણ્યશાળી ને પથ્થર મારવાનો અધિકાર એને જ છે કે જેણે જિંદગીમાં કોઈ પાપ ન કર્યું હોય ચાલો માં આપણે સૌ તુલસીદાસજી નું સ્વાગત કરીએ ચાલો ભાઈઓ તુલસીદાસજી નું જય 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 બોલવી હોય તો બોલો મારા રામ ની તુલસીદાસજી તુલસીદાસજી કોણ છો ભાઈ તમે મારી પાલકમાં ચુનિયાના ધણી તો નહીં હા હું એ જ છું તમારી આ દશા વખત વખતની વાત છે આશરો આપશું તો ઘરનું ધનોત પણોત નીકળી જશે એવા ભયથી મેં તમને ઠોકર મારી ને આજે આજે તમારા ચણ ચાટતો કરી દીધો આવું કામ બોલો એવા તો કયા દુઃખના પહાડ તૂટી પડ્યા ચુનિયા મરી મેં બીજા લગ્ન કર્યા તો એ હું વાંજ્યો રહ્યો ભૂખે મરવાના વારા આવ્યા ભટકતો ભટકતો આ જાત્રાના ધામમાં આવ્યો અને અને આપનું નામ સાંભળ્યું ભૂખનું દુઃખ તો મેં પણ ભોગ્યું છે ભાઈ મારી પાસે તો એક જ મૂડી છે પ્રભુના નામની મારા રામના રટણની તો મને પ્રભુના દર્શન કરાવો સમય આવે એ પણ થઈ જશે તો તો મારામાં એટલી વાટ જોવાની ધીરજ નથી જે એટલી જ ઉતાવળ હોય તો એક કામ કરો એક ભાલો લઈ એને જમીનમાં ખૂંપી દો અને મારા રામનું નામ લઈ એની અણી પર કૂદકો મારો ના ના તો હું મરી જાઉં હૃદયમાં જો સાચી શ્રદ્ધા હશે પ્રભુ પામવાની ઝંખના હશે તો મારું રામ સ્વયં દોડીને તમારી પાસે આવશે તમને મરવા નહીં દે શ્રી રામ શ્રી રામ શ્રી રામ હે પ્રભુ ના ના કાકા તમે તમારું દારિદ્ર દૂર કરવા માટે જ દીનદયાળુના દર્શન ઈચ્છો છો ને હા કેમ તો લ્યો આખું આખું બેઠા બેઠા ખાવ તોય ના ખૂટે એટલું ધન છે આમાં પણ તમે શા માટે આપો છો અરે આપનારો હું કોણ આપનારો તો ઉપરવાળો છે એમ સમજો ને કે એણે જ મને અહીંયા મોકલ્યો છે વાહ પ્રભુ વાહ આજે મારી યાત્રા ફળી અને તમને લક્ષ્મી રૂપે અહીંયા મોકલ્યા લાવ ભાઈ લાવ તમારો ખૂબ ખૂબ આભાર કરુણા નિધાન મર્યાદા પુરુષોત્તમ પ્રભુ સ્વરૂપ શ્રીરામ શું નહોતા જાણતા કે સીતા માતા ક્યાં છે છતાં એક સામાન્ય માણસની જેમ
વિલાપ કરતા હતા. કહે છે ક્યાં છે સીતા, ક્યાં છે સીતા? અરે કોઈ તો એને જઈને કહો કે તારો રામ, તારો રામ તારા વિના વ્યાકુળ છે. તુલસીદાસજી, તુલસીદાસજી પ્રણામ. અખંડ સૌભાગ્યવતી ભવ બહેન. હું વિધવા છું ને મારા પતિના મૃત્યુ માટે તમે જવાબદાર છો. તમે પ્રભુ પ્રાપ્ત કરવા માટે તમે એને ભાલા પર કૂદકો મારવાનો ઉપાય સુજાડ્યો હતો. પણ તમારા પતિએ કૂદકો નહોતો માર્યો બહેન, એનો હું સાક્ષી છું. વિશ્વાસ નથી આવતો મારી વાત પર? તો જાઓ, જઈને જુઓ મારા પતિના મરદાને, એમના પેટ પર પડેલા ભાલાના નિશાનને, મારા કપાળમાંના ભૂસાયેલા ચાંદલાને. બોલો, જવાબ આપો, અમે તમારું શું બગાડ્યું હતું કે તમે એમને મૃત્યુનો માર્ગ ચીંધ્યો? તમે સંત નથી, શેતાન છો, શેતાન. રામ 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 રામ. અરે જેણે જેણે પોતાની પત્નીનો વિચાર કર્યો નથી, એ પારકાની પત્નીનો શું વિચાર કરવાનો હતો? બેન, પથ્થર પર આંસુ સારવાથી શું ફાયદો? પિતાજી, પણ તમે શું કામ પડતામાં ઘી હોમો છો? મારા ગુરુજી નિર્દોષ છે. પણ હું એને ક્યાં દોષ દઉં છું? હું તો આ માથા પટકતી બેનને સમજાવું છું કે એમના ધણીની શ્રદ્ધા ઓછી અને જીવનદોરી ટૂંકી, બાકી તુલસીદાસ તો નિમિત્ત બન્યા, એમાં કોઈ દોષ નથી. જય રામજીની. પણ પિતાજી, અને હોય તો આપણે તુલસીદાસને ક્યાં સુડીએ ચડાવવાના હતા? અરે જેના કપાળમાં શ્રી રામચંદ્ર ભગવાને પોતે તિલક કર્યું છે. હા તે કર્યું છે, કર્યું છે, કર્યું છે, કર્યું છે. અરે બંસરીને બદલે હાથમાં ધનુષ લઈ ભગવાને દર્શન દીધા છે. હા તે દીધા છે, દીધા છે, દીધા છે, દીધા છે. એ જ સંત જો બીજાના મૃત્યુનું કારણ બની શકે તો મરદામાં પ્રાણ પણ પૂરી શકે. એટલે એટલે સંત તુલસીદાસજી મારા પતિને જીવિત કરશે? શા માટે નહીં, શા માટે નહીં? તમને હમણાં જ અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ ન દીધા? સંતની વાણી નિષ્ફળ જાય જ નહીં. તુલસીદાસજી, મારા પતિને જીવન કરો. બહેન, સાચા હૃદયથી લેવાતું મારા રામનું નામ જ મરદામાં પ્રાણ પૂરી શકે છે. આ તમે શું વાત કરો છો ગુરુજી? મૃત્યુ પામેલ માનવી જીવતો થાય ખરો? ગણેશ, હૃદયમાં સાચી શ્રદ્ધા હોય તો શોક શા માટે, ને વિશ્વાસ હોય તો વહેમ શા માટે? પણ ગુરુજી, આ તો તમને ગામમાં નીચા જોણું કરાવવા માટે મારા પિતાજીએ રચેલો પ્રપંચ છે, તમે એની વાતમાં ન આવો. ગણેશ, એમાં તારા પિતાનો જરાય વાંક નથી. કસોટી કરવી એ તો પ્રભુનો આનંદ છે, અને કસોટી આપવી એ ભક્તનો આનંદ. બહેન, સાંજ સુધીમાં જો તમારા પતિના દેહમાં પ્રાણ નહીં પુરાય તો હું મારા પ્રાણ ત્યાગીશ. શ્રી રામ, 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 એ ગણેશિયા, શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ, તુલસીદાસે પ્રાણ નો ત્યાગ કરવો જ પડશે. હવે આના અગ્નિ સંસ્કાર ની તૈયારીઓ કરો, નહીં તો છેલ્લી ઘડીએ દોડધામ કરવી પડશે. શ્રી રામ, રામ, 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 શ્રી રામ
રામ શ્રી રામ રામ શ્રી રામ. તુલસીદાસજી. બોલો તુલસીદાસજી નો, તુલસીદાસજી નો. જોયું પા પ પુ પી, હવેથી મળદામાં પ્રાણ પુરાશે એ આશાએ લોકો નનામી પાસે રામ નામ જપશે. પણ રામચંદ્રજી ના સોગંદ ખાઈને કહું છું કે જેદી તમારી આ હાલત થશે તેદી તમારા મરદામાં પ્રાણ ન પુરાય, એટલા માટે હું કયું નામ જપીશ ખબર છે? ખબર છે? રાવણ, રાવણ, રાવણ. રામ નામ રટતે રહો ધરો હૃદય માધી, કો દિન કાજ સુધાર સે કૃપા સિંધુ રઘુવી. રામે મડુલી બનાવી રે, અને લખ રે આવે ને લખ જાય રે. જોગીડા ને વેશે રાજા રાવણ આયો ને હેરવા સીતા.
અગ્ની જલાવું તારી સોનાની અંગોઠી રે અને તોડું એ નવા સરો હાર રે પથરે પછાડું તારું સોના કેરો ચૂડલો રે વાલું છે રામ ભૂખ્યો માણસ એ માણસ જાતની શરમ છે. પેલા ખવડાવો પછી ખાઓ, એ જ મારા પ્રભુનો મારા રામનો આદેશ છે. જાઓ ભાઈઓ, ઉઠો ભાઈ, ઉઠો, ઉભા થાઓ. પિતાજી, 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 મને ન ઓળખ્યો. હું જ તમારો પુત્ર રામ બોલે. રામ બોલે? હા, પ્રભુનો અતિ પ્રિય ભક્ત જેને જગત આખું ઓળખે એ સંત તુલસીદાસ, મારો મારો પુત્ર. હા પિતાજી. ના ના, પુત્રને ઠોકર મારનાર મારા પગની જરૂર જ માથે ચડાવવાની લાયક નથી. નહીં પિતાજી, નહીં. હર્ષેલો મારીને ઘર બહાર કામ બહાર કાઢનારા હાથ આશીર્વાદ આપવાને લાયક નથી. આવને બોલો પિતાજી. પિતા, સંપત્તિ કોઈ બેસિસ ની બીકે મેં નિર્દોષ દીકરાને ઠુકરાવે એ તાપવાને બદલે મેં હર્ષેલો માર્યો. પ્રેમ આપવાને બદલે મેં એને પાપી ઠેરવ્યો. કયો એવો નિષ્ઠુર પિતા હશે જે દીકરો સામે ભૂખ્યો હોય ને પોતે પેટ ભરીને જમી શકે? પણ હું એ રીતે જમ્યો છું. પણ પિતાજી, મને તેનું જરાય દુઃખ નથી. તે મને માફ કર્યો, પણ પ્રભુએ મને એની આખરી સજા આપી છે. એણે એણે મારું સર્વ કંઈ આંચકી લીધું છે. જો જો મારી હાલત છેલ્લા કેટલાય વર્ષોથી હું ગમે ગમ ભટકું છું, ભીખ માગું છું, ચોરીઓ કરું છું. તારો પિતા કેવડાવવાને લાયક નથી. ને આજે તારા જેવો સંત મારા જેવા પાપીને પગે પડે તો પૃથ્વી રસા તાળ જાય. નહીં પિતાજી, નહીં. મારા કર્મોએ મને પાપી બનાવ્યો ને તારા કર્મોએ તને સંત આજે પગે પડવાને લાયક હું છું ને આશીષ આપવાને લાયક તું. આજે એક પાપી એક સંતની શરણે આવ્યો છે. નહીં આશીષ આપ. નહીં પિતાજી, કે મારા પાપ તો હોય મારે કારણે એક સંત પુત્રનું નામ ન લજવાય. આશીષ આપ, આશીષ આપ, મને આશીષ આપ. નહીં પિતાજી, નહીં. પિતાજી, મારો રામ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે. બેટા, પિતાજી, જાઓ છો? ક્યાં જશો? આમ એકલા અટુલા ક્યાં સુધી ફરતા રહેશો?
ચાલો મારી સાથે ચાલો, આજથી મારી સાથે પર્ણકુટીમાં રહેજો. નહીં દીકરા, નહીં, હું તારી સાથે રહીશ તો મારા પાપ તારા પુણ્ય પંથમાં અવરોધ બનશે. આવીશ જે દિવસે તારો પિતા કેવડાવવાની લાયક થઈશ ત્યારે. જય શ્રી રામ. શ્રીદાસજી કોણ? કોણ પુત્ર આપ? આજે મારું આંગણું પાવન થઈ ગયું. આંગણું પાવન થાય ભગવાનના પગલાથી, ભક્તના નહીં. નહીં નહીં પવન પુત્ર, તમારું એક કાર્ય હજુ અધૂરું છે તુલસીદાસજી. બાકી તમારી આજ સુધીની રચનાઓનો જગતની જેમ હું પણ સાક્ષી છું. હવે તમારે રચવાનું છે મહાકાવ્ય રામાયણ. રામાયણ? મહર્ષિ વાલ્મીકીની શક્તિઓ હું ક્યાંથી લાવું પ્રભુ? રામાયણની રચનામાં શ્રદ્ધા જોઈએ. તમારી શ્રદ્ધા ભક્તિ સાચી છે, સ્વયં પ્રભુ એમાં પ્રેરણા બનશે. જય શ્રી રામ. મહાકાવ્ય રામાયણની રચના એ પણ મારા હાથે. પ્રભુ શક્તિ આપજો, પ્રભુ શક્તિ આપજે. શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. અરે આ શું? મારી લખેલી રચનાઓ? શ્રી રામ. શ્રી રામ. આજે પણ કાલની જેમ મારા પાના કોરા? મારી લખેલી રચનાઓ? પ્રભુ શિરા શિરા. અરે આજે પણ મારી બધી રચનાઓ ક્યાં ગઈ? આ શું થવા માંડ્યું છે? મારા પાના કોરા કેમ થઈ જાય છે? કઈ સમજાતું નથી, શું કરું? પ્રભુ પ્રભુ આ બધું શું થવા બેઠું છે? શું શું તને મારી ભક્તિમાં કઈ ઉણપ દેખાય છે? હું રોજ લખું છું અને સવાર થતાની સાથે જ મારા પાના બધા કોરા થઈ જાય છે. શું કામ? શા માટે પ્રભુ, શા માટે? અરે મારી શક્તિમાં, મારી ભક્તિમાં કઈ ખોટ દેખાય છે? ખોટ દેખાય છે. તુલસીદાસ ઉઠો. પ્રભુ આપ મારા આંગણે? તારા પ્રશ્નનો ઉત્તર આપવા આવ્યો છું. મારા પ્રશ્નનો ઉત્તર? રામચરિત માનસ લખું છે ને. હા પ્રભુ. તો એ ગ્રંથ સૌને સરળતાથી સમજાય એવી ભાષામાં લખ, લોકભાષામાં લખ. લોકભાષામાં? સરળ ભાષામાં? જરૂર લખીશ પ્રભુ, જરૂર લખીશ. આશીર્વાદ આપો. તથા
શ્રીરામ રામ શ્રીરામ તુલસીદાસે રામાયણ ગ્રંથ પૂરો લખી નાખ્યો છે. રાતના ચોરી કરી વહેતા પાણીમાં પધરાવી દેવાનો છે. છો સમજી ગયા? ગુરુજી, હા, શું વાત કરે? મારા ગ્રંથની રખેવાળી કરનાર મેં ધનુષધારી હતા. ખરેખર તો તો બીજો કોઈ નહીં, ગણેશ મારો વાલો રામ અને બંધુ લક્ષ્મણ જ હશે. પ્રભુ પ્રભુ, તું મારા જેવા તુચ્છ માણસના ગ્રંથની રખેવાળી કરવા માટે રખેવાળ બન્યો. ધન્ય છે પ્રભુ, તને ધન્ય છે. તું કેટલો મહાન છે પ્રભુ, કેટલો મહાન. હોય એવા તો કેવા જ જોઈએ ને. મારા ગુરુએ લખેલો ગ્રંથ ચોરવા માટે તમે માણસો મોકલ્યા. અરે પણ જ્યાં ભગવાન રામચંદ્ર સ્વયં જેની રખેવાળી કરતા હોય એને તમારા જેવા રાક્ષસો શું કરી શકવાના છે? હજી એ કહું છું, માની જાઓ બહુ ઉતરવું હોય ને તો પગ પકડી લો મારા ગુરુ સંત તુલસીદાસજી મહારાજ ના. જય રામજી ની. તારે પેલી રામી ધોબણ હારે લગ્ન કરવા છે એટલે આવી સસ્તી શિખામણ આપે છે. પણ હું કોણ? બાપા ઉભી નહીં, શિવશંકર પ્રખર પંડિત, એને મારા પગે પડવું પડશે. અરે ધનુષ્ય બાણ હાથમાં ધારણ ન કરે ત્યાં સુધી ભગવાન કૃષ્ણ ચંદ્ર ના ચરણ માં ન નમનાર મારા ગુરુ તમારા જેવા રાક્ષસ ના પગ પકડે? અરે રામ ને મૂકીને રાવણ ના પગ માં ઝૂકશે? જય રામજી. ઝૂકવું તો એને પડશે, અને એ પણ વિદ્વાનો ની સભામાં અને કાશી નરેશ ના દરબાર માં. આ વખતે શું ફરિયાદ છે પંડિત? મહારાજ, તુલસી એ દેવો નું અપમાન કર્યું છે. અપમાન? અને એ પણ દેવો નું? રામ 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 રામ. ખોટી વાત છે મહારાજ, મારા ગુરુ અરે એક સંત દેવોનું અપમાન કરે જ નહીં. પણ કર્યું છે. રામાયણ દેવો ગ્રંથ દેવ ભાષામાં લખવાને બદલે લોક ભાષામાં લખ્યો. પૂજ્ય દેવો સંસ્કૃત જેવી સમૃદ્ધ અને સંસ્કારી ભાષા છોડી અશુદ્ધ ભાષા બોલશે? આ ભાષાનું અપમાન છે, દેવોનું અપમાન છે. ધર્મ ભાષાની ઘોર અવગણના છે. અપરાધ નહીં પણ પાપ છે, પાપ. મહારાજ, આ ગ્રંથનો નાશ થવો જ જોઈએ. મહારાજ, આ ગ્રંથ મેં જ લખ્યો છે એ હું કબૂલ કરું છું, કિંતુ મહારાજ, આ ગ્રંથને હું લોક ભાષામાં જ લખું એવો આદેશ તો મારા પ્રભુ સ્વયં ભોળાનાથનો હતો. સ્વયં ભોળાનાથનો? હા. સાંભળો, સ્વયં ભોળાનાથનો એટલે ભોળાનાથને મળવા તું કૈલાસ ગયો હતો કે ભોળાનાથ કૈલાસ છોડીને તને મળવા કાશીના ગામડામાં આવ્યા હતા? એ ધતિંગ છે, ધતિંગ. સસ્તું નામ કમાવાના ઢોંગ છે ને પેટ ભરવા સારું પ્રભુનું નામ વટાવી ખાવાનો ધંધો છે, અપરાધ છે. રૈયતની આંખમાં ધૂળ નાખવાનું પાપ છે, પાપ. તુલસી તું પાપી છે, અપરાધી છે. મે સંત તુલસીદાસની વારે ચડેલ ભગવાન રામચંદ્રજીની વિફરેલ વાનર સેનાને પ્રત્યક્ષ જોયા પછી મહારાજ એના પર અવિશ્વાસ મૂકવાની ભૂલ ફરીથી કોઈ દી નહીં કરે. સમજા? પાપ પૂપી. હા શિવા પંડિત, ધર્મગ્રંથ એ પંડિતોનો પ્રશ્ન છે, વિદ્વાનોનો વિષય છે. જે પંડિતોનો ચુકાદો એ જ મારો ચુકાદો. મહારાજ, પંડિતો મારી સાથે સંમત છે કે તુલસી પાપી છે. મહારાજ, મારું માનવું છે કે પાપીને મૃત્યુદંડની સજા થવી જ જોઈએ. અરે પાપી તો તમે સૌ છો,
સ્વયં કૈલાસ પતિએ આપેલ આદેશ ની અવગણના કરવાનું પાપ તમે સૌ કરી રહ્યા છો. તુલસીદાસ ની કીર્તિ અને એની લોકપ્રિયતા તમારી આંખમાં કણાની જેમ ખૂંચે છે. શું બોલે છે? અરે કોઠી સ્વરૂપે રહેલ પવન પુત્ર હનુમાન ને તમારી આંખ ઓળખી ન શકી એટલે એને ગામ બહાર કાઢવાના બાને તમે તુલસીદાસ ના પ્રવચન માં વિઘન ઉભું કર્યું. ઓલા હરિજન વાત માં પગ મૂકવો એને પાપ ગણાવી મહારાજ ના કાન માં ઝેર તમે રેડ્યું. ચૂપ ગણેશ. રાત ના અંધારા નો આધાર લઈ ઓલી ચુનિયા ના ધણી ની છાતી માં ભાલો મારવાનું પાપ પણ તમે જ કર્યું છે ગણેશ. અને ઈ ભાલો મારેલ મરદા માં પ્રભુએ પ્રાણ પૂર્યા ન હોત, અરે મારા ગુરુ ની લાજ રાખી ન હોત, અને મારા ગુરુ ને જો અગ્નિ સ્નાન કરવું પડત તો ઈ અગ્નિ સ્નાન કરે ઈ પેલા હું તમને મારા હાથે જ સડકતી ચિતા માં જીવતા સળગાવી દે. ગણેશ તારા મનમાં રહેલ વેર ઝેર ને આગળ ધરી અને ન્યાય ની આંખો માં ધૂળ નાખવા માંગે છે. આજ ગ્રંથ લોક ભાષામાં લખવો એવો સ્વયં ભોળાનાથ નો આદેશ હતો, એનો પ્રત્યક્ષ પુરાવો છે તારી પાસે, છે તારા ગુરુ પાસે? બોલો બોલો, જગતમાં છે કોઈની પાસે? પંડિતો, આપ સૌના આ ચુકાદો છે. આ ગ્રંથ ને કાશી વિશ્વનાથ ના મંદિર માં મૂકવામાં આવે, જો સ્વયં પ્રભુ સાક્ષી આપે તો ઠીક, નહીતર તુલસીદાસ જી ના અપરાધી માની એમને મૃત્યુદંડ ની સજા આપવામાં આવશે. શિવશંકર ગૌરેશ્વર જય રામેશ્વર, જય પાપ તાપ હર મહાદેવ વિશ્વંભર, સોટી ભારી છે હે જાગો, જાગો જાગો હે જગદીશ્વર, આજ કસોટી ભારી છે હે જાગો. તારે આ ન્યાયાલયમાં અરજી એકા મારી છે, ન્યાય કરો જટ હે પરમેશ્વર, હે ન્યાય કરો, ન્યાય કરો જટ હે પરમેશ્વર, અરજદાર ભિખારી છે હે જાગો. બાળક જેવી પ્રાકૃત ભાષા પ્રભુ પિતાને પ્યારી છે, ભાષા ના
ધારે છે હે જાગો 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 હે જગદીશ્વર આજ કસોટી ભારે છે હે જાગો વાણીને પોષણ આપે આજ્ઞા સઘળે તારે છે કરતા હરતા તું છો આમાં હે કરતા હરતા કરતા હરતા તું છો આમાં મારે ક્યાં હોશિયારી છે હે જાગો 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 હે જગદીશ્વર આજ કસોટી ભારે છે હે જાગો ગુંગા થઈ બેસો માં શિવ નિર્ણય નો તું અધિકારી છે તુલસીદાસજી હું આપને ન ઓળખી શક્યો મને માફ કરો પિતાજી તમે અને ક્ષમા યાચના હા ગણેશ બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ